આજના આધુનિક યુગમાં સિનેમાના પડદે જોવા ટેવાયેલા લોકોને નાયક સમાજના જાતરની મહિમાનું ગણ્યાન હોતું નથી. નાયક સમાજના કલાકારો કોઈ પણ જાતના રીટેક વગર સરંગ જાતર ભજવી બતાવે છે. આવા કલાકારો દ્વારા જાતર ભજવવામાં આવે છે તે જોવાનો પણ એક અનોખો લાભ હોય છે, જે જાદર ગ્રામજનો ઉઠાવે છે. સાબરકાંઠાના ઈડર તાલુકાના જાદર ગામના નાયક ભાઈઓ દ્વારા 11 મે શનિવારની રાત્રે માતાજીની જાતરનું આયોજન કરાયું હતું. છેલ્લા 7 વર્ષથી દર સાલ નાયક સમાજના ભાઈઓ દ્વારા જાતર રમાડાય છે. આ વર્ષે પણ જાતરમાં નાયક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવનાર તમામ નાયક સમાજના ભાઈઓ બહેનો માટે જાદર નાયક સમાજના રહેવાસીઓ દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી. કડી કલોલ તેમજ પાનસરના કલાકારો દ્વારા ભવાઈના પાઠ ભજવવામાં આવ્યા. ભવાઈમાં આવેલ શિહોરના જયરામભાઈ દ્વારા મહાકાળી માતાનો ગરબો, ખોડિયાર માતાનો ગરબો ત્રિશૂળ સાથે, જોગણી માતાનો ગરબો, ગ્લાસ ઉપર ગરબો, સાંબેલા પર પાણી ભરેલા ગળાનો ગરબો, અંગારા પર ચાલીને ગરબો જેવા અનેક અવનવા ગરબા દ્વારા મનોરંજન કરાવ્યું હતું. તેમની સાથે નિકુલભાઈ નાયકને પણ મહાકાળી માતાનો ગરબો લીધો હતો. ટીનાભાઈ દિલવાડિયા, ભાનુપ્રસાદ રાઠોડિયા, કીર્તિભાઈ, શૈલેષભાઈ કડી દ્વારા, નિનેશભાઈ નાયક જેવા કલાકારોએ રાત્રિના 3 વાગ્યા સુધી અવનવા પાત્રો ભજવી મનોરંજન કરાવ્યું હતું. બીજા દિવસે સવારે જોગણી માતાજી મંદિરે માતાજીનો ઘૂઘરો છોડાવી માતાજીના આશીર્વાદ લઈ જાતરનો કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો. કાર્યક્રમ પૂરો કરી દરેકને પ્રસાદી સ્વરૂપે જમણવાર કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યાએ સમાજના લોકોએ દાન આપ્યું હતું. રાકેશ નાયક સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.